આપનું શું માનવું છે, જે પ્રમાણે એમણે કહ્યું 10 વર્ષથી મને એવું લાગે છે કે જે પ્રમાણે જમાનો આધુનિક બને, જે પ્રમાણે એજ્યુકેશન વધે દરેક સમાજમાં, એમ આ બધી અંધશ્રદ્ધાઓ છૂત અછૂત બધું બંધ થતું હશે, જે પ્રમાણે જગદીશભાઈએ કહ્યું છેલ્લા 10 વર્ષમાં ઘટનાઓ વધી છે, આપ શું માનો છો કે દલિતો પ્રત્યેનો ભેદભાવનો જે દિવસો હતા એ આથમી ગયા, એક બુદ્ધિજીવીઓ આ પણ ચર્ચા કરતા હોય છે, આપનું શું માનવું છે? સૌથી પહેલા જે જગદીશભાઈએ ડેટા આપ્યો છે, મને બહુ દુઃખ થઈ રહ્યું છે, શરમ બી આવી રહી છે કે જયારે આપણે ન્યુ ઇન્ડિયાની વાત કરતા હોઈએ, બધી આગળ જવાની વાત કરતા હોઈએ, આવો ડેટા હાથમાં આવે છે. અને એમને બહુ સરસ લોજિક વાત કરી કે તમે છોકરીઓને જે તમે આમ તો અછૂત સમજો છો અને પછી તમે બુરી નજર રાખો છો, બલાત્કાર કરો, તો આવી એક હસવા જેવી વાત છે. એટલે આ જે પોઈન્ટ છે એમાંથી એવું અત્યારે લાગી રહ્યું છે કે આપણે ચાર કદમ આગળ, શું કહેવાય, બે કદમ આગળ ને ચાર કદમ પાછળ જઈ રહ્યા છે. તમે જે મને કીધું અત્યારે કે આપણે વિચારીએ છીએ તમે ને હું કે ભાઈ જેમ કે આપણે બધા જોડે બેસીને જમીએ છીએ, આ તે કોઈને ધ્યાન બી નહીં હોય શું છે શું નહીં, પણ અનફોર્ચ્યુનેટલી આપણા સિવાય જે બીજા લોકો છે, એક્ઝામ્પલ એટલે આપું છું કારણ કે મારી પાસે એક અત્યારે થોડા દિવસ પહેલા જ એક એક્ઝામ્પલ આવ્યો છે કે જે ભણેલા ગણેલા લોકો છે, શિક્ષિત કહેવાય, ઓફિસર લેવલ કહેવાય, એક્ઝામ્પલ ઓફિસર લેવલનું આપું કે એક IAS ઓફિસર છે તે બ્રાહ્મણ છે અને એમનો ડ્રાઈવર દલિત છે, તો એ જે બ્રાહ્મણ ઓફિસર છે એમનો ડ્રાઈવર એમનું જે ટિફિન લાવે તેને ના લાવવા દે ને કોઈ બીજા પ્યુનને મોકલે એમનું ટિફિન ઉપર લઈ જવા માટે. તમે સમજી રહ્યા છો? આ એક સત્ય ઘટના છે અને એટલે પછી એ પેલા ડ્રાઈવરે બદલી માંગી કે મારા આવું અપમાન થાય છે તો મને બદલી આપો, એટલે આ સ્ટોરી એટલે બહાર આવી છે. એટલે હું એટલે કહેવા માંગુ છું કે આ આપણને શરમ આવી જોઈએ, કે આપણા બધાને શરમ આવી જોઈએ. હવે એઝ અ ગવર્મેન્ટ આજે એક સારી વાત કરી છે ગવર્મેન્ટે, આપણા ગુજરાત ગવર્મેન્ટની વાત કરું કે એને એક શું કહેવાય નોટિફિકેશન બહાર મૂક્યું છે કે સ્વર્ણ જાતિ હવે ક્યાંય બી સ્પેસિફિક કરવાની જરૂર નથી આપણે, અને યુ નો એટલે આપણે સ્વર્ણ જાતિ બોલી બી નહીં શકશું, ઇટ ઇઝ એ ગુનો થશે અગર બોલશું તો, રાઈટ? એટલે એક સારી પોઈન્ટ છે, વી એપ્રિશિએટ, વી વેલકમ દેટ મૂવ. અને એવી ઈચ્છા છે કે બીજા બધા આવી રીતે જે આપણા ભાગલાઓ કર્યા છે એને આપણે હવે જોડવાની કોશિશ કરીએ. એક જમાનામાં ઇન્ડિયા વોઝ, વી વેર પ્રાઉડ, આપણે બધા ઇન્ડિયન્સ પ્રાઉડ હતા કે આપણી ડાયવર્સિટી છે, આપણે આટલા બધા ડાયવર્સ કલ્ચર છે, કાસ્ટ સિસ્ટમ્સ છે, શું કહેવાય રિલિજન્સ છે, બધું ડાયવર્સ છે, પણ આપણી યુનિટી છે. અનફોર્ચ્યુનેટલી જે ઝી રાઇટલી સેટ છેલ્લા 10-15 વર્ષમાં બીકોઝ ઓફ પોલિટિક્સ, રાઇટ, પોલિટિક્સના લીધે, પોલિટિશિયન્સોના લીધે આમાં એ લોકોએ શું કર્યું, પેલા ભાગલાઓ કર્યા, પછી આની વોટ બેંક, પેલું ખામ દામ પામ, જે બધા નામ જાત જાતના નામો કર્યા છે, જાત જાતની સ્ટ્રેટેજીઓ કરી છે ભગવાન જાણે, અને જોડે જોડે આપણે તમે નું બી રિસ્પોન્સિબલ છે. કઈ રીતે કે હું અત્યારે થોડા ટાઈમ પહેલા જ વાત કરું કે હવે તો એવા નાના નાના સમાજ, નાના નાના એટલે કે બહુ ઓછું એ લોકોનું હોય, શું કહેવાય, પોપ્યુલેશન સંખ્યા બહુ ઓછી હોય, એવા નાના નાના સમાજવાળા બી સંમેલનો કરે, ખાસ કરીને આપણે ઇલેક્શન આવે ને ત્યારે તો. એટલે હું તો 2-4માં જઉં છું અને બધે જઈને બોલું છું કે ભાઈ પહેલા ઇન્સાનિયત આવે, આ છે જેમ કહું છું ને કે ભાઈ ઇન્સાનિયત મારો ધર્મ છે અને મારી જે ધર્મગ્રંથ છે મારું કોન્સ્ટિટ્યુશન છે, એટલે અને મારો સમાજ મારો દેશ છે. આ હું જયારે સમજાવું છું ત્યારે મેં લોકોને પૂછ્યું કે ભાઈ તમે આવા આનાથી શું ફરક પડશે, અમે તમારું તો આટલું ઓછું પોપ્યુલેશન છે, સંખ્યા છે, તો તમે એવું તો શું તમને કોઈ ટિકિટ બિકિટ તો મળવાની નથી? તો કે ના બેન, અમે ટિકિટ માટે આવું નથી કરતા, અમે અમારું પ્રેશર બિલ્ડ કરવા કરીએ છીએ પોલિટિશિયન્સોને, એક સમજાવો. પછી મેં હવે એક આ એક પોઈન્ટ, હું ઘણી વાર અહીંયા સચિવાલય જાઉં, નેતાઓને મળવા જાઉં, ઓફિસરોને મળવા જાઉં, તો હું જોઉં છું કે આ લોકો આ જે સમાજ હોય ને, કોઈ બી સમાજ હોય, કઈ એક જણને કામ રહે તો એ 15-20 જણ તો મિનિમમ ચડી જાય સાહેબ ની કેબિનમાં કે જીત ગયા. એટલે એનો મતલબ શું કહેવા માંગુ છું કે એ લોકો આમ પ્રેશર કરવા માંગે, બતાવવા માંગે કે અમારી બધી યુનિટી છે ને આંતે. ને અનફોર્ચ્યુનેટલી પોલિટિશિયન્સો એનો ફાયદો ઉઠાવે છે પોતાના વોટ બેંક માટે. એટલે થયું છે શું કે જેટલા દિવસ અત્યારે વધતા જઈ રહ્યા છે એટલા આપણે અલગ અલગ અત્યાર છે. અને પાછું તમે એ જોશો તો એવું નથી કે શું કહેવાય એક જ લાઈક એક્ઝામ્પલ છે કે ખાલી દલિતને જ એ થાય છે, એના પછી એની ઉપરની જાતિઓ તેનો એનો ઉપરનું એનું એને ખાઈ જાય, શોષણ કરે, એની ઉપરની એનો ખાઈ જાય. એટલે યુ નો અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે એવું નથી કે સાચું કહું તો એવું નથી કે એમની સાથે જ થાય છે, બીજા સમાજોમાં બી થાય છે. ઇટ ડિપેન્ડ કે કોણનું વર્ચસ્વ કેટલું છે. અને જે આપણી આખી જે પ્રથા છે, જે આપણે પહેલા યાદ છે, હજી સ્કૂલમાં આઈ થિંક ચાલે છે કે ભણાવે છે કે આ શુદ્ર કહેવાય, આ બ્રાહ્મણ કહેવાય, શુદ્ર એટલે આ જ કામ કરે, બ્રાહ્મણ એટલે આ જ કામ કરે, પછી પેલો બિઝનેસમેન અનફોર્ચ્યુનેટલી આ બધું આપણા માથામાં રોજ 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 નખાઈ રહ્યું છે. અને હવે એકચ્યુઅલી આ કેસમાં તો આ પર્ટિક્યુલર એમાં તો બે સીન છે. એક તો એક ઓનર કિલિંગનો સીન આવી ગયો છે, જે આપણા પહેલા ગુજરાતમાં એવું ઓનર કિલિંગ નતું, આપણે બીજા સ્ટેટ્સમાં હતું આપણને ખબર છે, સાંભળ્યું છે, પણ ગુજરાતમાં નતું, પણ હવે એકદમ ગુજરાતમાં ચાલુ થઈ ગયું છે. બિલકુલ મીનાબેન, ક્યાંક